खेडूत आंदोलनना नेता राकेश टिकैत आजे गुजरातमां बनासकांठामां यात्रा अंबाजी मंदिरमां तेओ करशे दर्शन अने त्यारबाद तेमना प्रवासी थवा जई रह्या छे शुरुआत। अमरेलीमां भाजपना कार्यकर अने पोलीस वच्चे थई वाथाकूट, पोलीसे भाजपना कार्यकरने बार मारता मामलो बचक्यो। रात्रे रसीकरणनी कामगीरीनी तैयारी करता कार्यकरने बार मारवानो आक्षेप। दिव्य संघाणीए पोलीसी कामगीरी सामे उठाव्या सवाल, जवाबदार पोलीस अधिकारी सामे कार्यवाही करवा मांग। गांधीनगरमां मनपा चूंटणीना पड़घम, वोर्ड नंबर 10માં રહીશો હાલ પણ પાયાની સગવડોથી વંચિત। પીવાના પાણીની સમસ્યા મૂળભૂત સમસ્યા। બંધ સ્ટ્રીટ લાઇટ તેમજ જાહેર શૌચાલયો બન્યા શોભાના કાંઠ્યા સભાન, આ તમામ સમસ્યાનો ઉકેલ લાવે તેવા ઉમેદવાર ચૂંટવા સ્થાનિકો મક્કા। અમદાવાદના પ્રેરણામાંથી નીકળતા કચરામાંથી નવી સાઇટ બનાવાશે, નવી સાઇટમાં ખાડો કરી કચરાનો નિકાલ કરાશે। કેસપુરમાં નવી લેન્ડફિલ સાઇટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરાય, પિરાણા ડમ્પિંગ સાઇટ પર રોજ 1000 મેટ્રિક ટન કચરાના નિકાલની વ્યવસ્થા। ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન, ચાલુ વર્ષે બજારમાં 8-10 દિવસ પહેલા કેરીનું આગમન થઈ ગયું। હાલ ગોંડલ માર્કેટયાર્ડમાં કંટાળા, જસાધાર, ઊંડા, તરાળા સહિતના પંથકમાંથી કેસર કેરીની આવક જોવા મળી। સિઝનના પ્રારંભે કેરીના 1200-1500 બોક્સની આવક થઈ। યાર્ડમાં હરાજીમાં 10 કિલો કેસર કેરીના 800-1400 સુધી બોલાયા ભાવ। સુરતમાં શેરડીનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે મોટા સમાચાર। વર્ષ 2020-21 માટે શેરડીના ટન દીઠ ભાવ જાહેર, ખેડૂતોને ટન દીઠ 2873 રૂપિયાનો ભાવ મળશે। ગત વર્ષ કરતા ટન દીઠ 400 રૂપિયા ઓછા મળશે। અન્ય સુગર ફેક્ટરીઝમાં પણ બેઠકનો દોર ચાલુ। નવસારીમાં વાંસા રેન્જ, પ્રતાપનગર, પારસી ફળિયામાં દીપડો પાંજરે પુરાવો, છેલ્લા ઘણા સમયથી આસપાસના વિસ્તાર અને ખેતરોમાં દીપડો દેખાયો હતો। ગ્રામજનોએ જાણ કરતા વન વિભાગી ગોઠવ્યું હતું પાંજરું, દીપડો પકડાઈ જતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ। અમરેલીમાં ધારી ગીર પૂર્વ રેન્જમાં 225 જેટલા કૃત્રિમ પાણીના પોઈન્ટ કાર્યરત, ઉનાળામાં ગરમી વધતા વન્ય પ્રાણીઓને પાણી માટે વલખા ન મારવા પડે તેવી વ્યવસ્થા। ગુજરાતના જાણીતા કવિ ખલીલ ધનતેજવીનું વડોદરા ખાતે વહેલી સવારે થયું નિધન, શ્વાસમાં તકલીફ હોવાથી ચાલી રહી હતી સારવાર। મહેસાણામાં છઠિયારડા ખાતે આશ્રમમાં મહંત સપ્તશૂન મહંત જીવતા સમાધિ રહેશે, જોકે સમાધિ પહેલા આયોજિત કાર્યક્રમો રદ કરાયા। કોરોનાને જોતા ભોજન સમારંભ સહિતના કાર્યક્રમો રદ કરવાનો નિર્ણય લેવાયો, પોલીસની સમજાવટ બાદ લોકોને ભીડ ન થાય તે માટે લેવાયો નિર્ણય। અમદાવાદમાં બોડોદેવ ખાતે આવેલા ન્યૂ શ્યામ વિહાર એપાર્ટમેન્ટના ચોકીદારે ફરજ દરમિયાન નિભાવી વફાદારી, ફરજ દરમિયાન 14 લાખ રૂપિયા ભરેલું બેગ મળ્યું। સોસાયટીના એક સભ્ય રૂપિયા ભરેલું બેગ કારમાં મૂકવાનું ભૂલી ગયા, જોકે 4 દિવસ બાદ ચોકીદારે તેમને ફોન કરી જાણ કરી અને રૂપિયા ભરેલું બેગ સુપરત કર્યું। રાજ્યકક્ષાના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દેવભૂમિ દ્વારકામાં શનિ મંદિરે કર્યા દર્શન। જિલ્લાના હાથલા ગામે આવેલા પ્રસિદ્ધ શનિ મંદિરે દર્શન કરીને સોનાનું મુગટ અર્પણ કર્યું। જિલ્લાના રાજગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 51 ગ્રામ સોનાનું નીલમ જડિત મુગટ બનાવવામાં આવ્યો, જેને ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે અર્પણ કરાયો। અમદાવાદ જિલ્લાના ધોળકા વિસ્તારમાં સર્જાયું ધુમ્મસભર્યું વાતાવરણ, ગ્રામ્ય વિસ્તારમાં એપ્રિલ મહિનામાં જોવા મળ્યું ડિસેમ્બર મહિના જેવું વાતાવરણ, ધુમ્મસના કારણે ડબલ ઋતુનો થયો અનુભવ। ગાંધીનગર જિલ્લાના દહેગામના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, ભર ઉનાળે વહેલી સવારે ગાઢ ધુમ્મસ સર્જાયો, ભારે ધુમ્મસના કારણે બેવડી ઋતુનો થયો અનુભવ, ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટી ઘટી, રોડ પર વાહન ચાલકોને થઈ પરેશાની। દાહોદના ખજુરિયા ગામના હોળીના મેળામાં ગયેલા 3 પિતરાઈ ભાઈ બહેન ગુમ થયાની ઘટનામાં પોલીસને મળી સફળતા, પોલીસે ટેકનિકલ સોર્સ મારફતે મોરબીથી બાળકોને શોધી કાઢ્યા, બાળકો મજૂરી ખજુરી ગામેથી મોરબી કેવી રીતે પહોંચ્યા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી।
સાબરકાંઠાના વડાલી ગામનો યુવક બન્યો લૂંટેરી દુલ્હનનો ભોગ. લગ્ન કરનાર યુવતી અને યુવક સાથે લગ્ન કરાવનાર 8 લોકો 1,35,000 રોકડા 44,000ના દાગીના લઈને ફરાર થઈ ગયા. યુવકે વડાલી પોલીસ મથકમાં યુવતી સહિત 8 શખ્સ સામે નોંધાવી ફરિયાદ. સુરત હાઈ પ્રોફાઇલ ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ મામલે ઉમરા પોલીસની ઢીલી નીતિ સામે આવી અતુલ વેકરિયાની કારની ટક્કરથી યુવતીનું મોત. અતુલ વેકરિયાએ ફરીથી ધરપકડ ટાળવા આગોતરા જામીન માંગ્યા. ઉમરા પોલીસે હજુ પણ અતુલ વેકરિયાની શોધખોળ કરી રહી છે.